હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે ખૂબ જ સરસ વાત કરવાના છીએ કે તમે પણ તમારા બાળકને છે એ વારંવાર ટોક ટોક કરો છો, એટલે કે એકની એક જ વાત માટે તેને 5 થી 6 વાર કહો છો, તો બાળક ત્યારે શું જવાબ આપે છે? અરે હું સમજી ગયો હવે, અથવા તો સમજી ગઈ. તો તમારે બાળકને છે એકની એક વાત માટે વારંવાર અથવા તો રોજે રોજ ટોકવાનું નથી. આથી શું થાય છે કે તમારો બાળક છે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવે છે કે મારાથી હવે આ નહીં થતું હોય, અથવા તો મારાથી આ નહીં થાય. તો જો તે આત્મવિશ્વાસ નથી ગુમાવતો, અથવા તો તેને તેની ખબર નથી પડતી, તો આ બધી જ અસર છે જ્યારે બાળક મોટું થાય ત્યારે તેની આ બધી જ અસર છે પડશે. અથવા તો જો તમે વારંવાર બાળકને ટોક ટોક કરો છો તો તેનાથી શું પરિણામ આવશે કે બાળક છે તમને પ્રેમ આપવાને બદલે નફરત વધારે આપશે. ને જો તમે બાળક સાથે એકદમ જ પ્રેમથી અને સરળ રીતે વાત કરશો તો તમને ખૂબ જ સારો એવો પ્રેમ આપશે અને સામે પણ એ હાવભાવ પણ એટલું જ સરસ આપશે. તો તમારે બાળકને છે ખૂબ વધારે પડતું એકની એક વાત માટે ટોક ટોક કરવાની જરૂર નથી, કેમ કે મોટો થશે ત્યારે ઓટોમેટિક સમજ તો થઈ જશે. તમે તેને ટોક ટોક કરવાને બદલે શાંતિથી પણ તે વાત સમજાવી શકો છો. જેમ કે એક્ઝામ્પલ તરીકે છે એ બાળક છે એ વારંવાર ફોન લઈને બેસતું હોય તો તમે તેને એ સમજાવી શકો કે ફોનથી કયા કયા નુકસાન થાય છે, અથવા તો તમે ફોનમાં છે તમે લોક રાખી શકો છો, અથવા તો તેને સમજાવી શકો છો કે તારી આંખ મહત્વની છે કે ફોન મહત્વનો છે. આમ ધીમે ધીમે તે સમજવા લાગશે. પછી બીજું એક્ઝામ્પલ છે કે તમે બાળક છે દિવાલ પર લીટા કરે છે તો ત્યારે તમારે એ સમજાવવાનું છે કે પેન્સિલ છે દિવાલ પર લીટા કરવા માટે નહીં પણ કાગળ પર લીટા કરવા માટે છે. તો તમે જ્યારે જ્યારે બાળક પેન્સિલ લે છે ત્યારે તેને કાગળ આપી દો, તો હાથમાં કાગળ કે કોઈ નાની એવી ડાયરી પકડાવી દો. આમ શું થશે કે બાળક જે દિવાલ ઉપર લીટા કરે છે એના બદલે કાગળ પર લીટા કરવા લાગશે અને ધીમે ધીમે તેને સમજમાં આવી જશે કે મારે જે લીટા કરવાના છે એ દિવાલ પર નહીં પણ કાગળ પર કરવાના છે. આમ તમે તેને ખૂબ જ કોઈ વસ્તુ માટે ટોકશો નહીં. આથી તેને શું થાય છે કે મને મારા મમ્મી પપ્પા છે વારંવાર એકની એક વાત કીધા કરે છે, એક જ વસ્તુ કીધા કરે છે, તેનાથી તેને બિલકુલ નહીં ગમે. બાળકને આપણે શીખવાડવાનું છે મમ્મી પપ્પા તરીકે, સમજાવવાનું છે, આ બધું જ કરવાનું છે, પણ એકદમ શાંતિથી અને સરળ ભાષામાં શીખવાડવાનું છે. જેમ કે બાળક કોઈ વસ્તુ લેવાની જીદ કરે છે ત્યારે આપણે શું કહીએ છીએ, નહીં આ વસ્તુ હું તને નહીં લઈ આપું, આ વસ્તુ તને નહીં મળે, આ વસ્તુ મોંઘી છે. પણ એવું નથી કરવાનું. બાળકને એમ કહેવાનું છે કે આ વસ્તુ તારે અત્યારે જરૂર નથી, હું તને પછીથી લઈ આપીશ, અથવા તો આ વસ્તુ કેટલી મોંઘી છે અને એ પૈસા કેવી રીતે આવે છે એ ભાવ એને સમજાવો. ધીમે ધીમે બાળકને છે આ ભાવના સમજવાની ટેવ પડશે અને ધીમે ધીમે બાળક છે આટલું જીદ્દી અથવા તો જે વાત માટે આપણે વારંવાર ટોક ટોક કરીએ છીએ એ આપણે ઓછું કરવું પડશે. અને તમે જોઈ શકશો કે તમે જ્યારે પ્રેમથી બાળક સાથે વાત કરો ને ત્યારે તે કામ ફટાક દઈને કરશે, અને જ્યારે તમે ગુસ્સે થઈને કે ખીજાઈને વાત કરશો ને એટલે બિલકુલ સારી રીતે વાત નહીં કરે. આવી મમ્મી હોય, આવા પપ્પા હોય, બસ આવી વાત કરશે. એટલે આટલા માટે તમારે છે એ ભૂલથી પસ્તાવું ના પડે એટલા માટે તમારે છે બાળકને વારંવાર ટોક ટોક નથી કરવાનું, અથવા તો તેની સાથે નિરાતે વાત કરવાની છે. અથવા તો બાળક જો વધારે પડતું ચીડિયું, તોફાની કે ગુસ્સાવાળું હોય તો તમારે શું કરવાનું છે કે બાળકને તેના મિત્રો સાથે અથવા તો આપણે પણ પોતે આપણા ધંધામાંથી કે એમાંથી ટાઈમ કાઢીને બાળક સાથે થોડીક વાર રમવાનું છે, હળીમળીને રહેવાનું છે, એ ફોન લે છે કે બીજી આડાવાળી વસ્તુ તોડવાનો પ્રયત્ન કરે છે, તો આપણે પણ થોડોક ટાઈમ કાઢીએ, બાળક સાથે રમીએ. આ બધી વસ્તુથી શું થશે કે બાળક છે એ આપણી તરફ આકર્ષાય છે, આપણે જેમ કહેશું તેમ કરશે. જો આપણે એની સાથે સમય જ નથી વિતાવતા તો એ આપણું કેવી રીતે માનશે? તે ક્યારેય આપણું માનવાનું નથી. આ માટે બાળક સાથે છે એ તમે થોડો ઘણો સમય વિતાવો. બધા જ અત્યારે ધંધો, બિઝનેસ બધું જ કરે છે, પણ આ જે સમય બાળકનો છે કે 1 થી 5 વર્ષ સુધી બાળક છે એ આપણું હોય છે. 5 વર્ષ પછી ધીમે ધીમે શાળાએ જતું જાય છે, એના મિત્રો નવા થાય છે, ધીમે ધીમે બહારની દુનિયા જોવે છે. પણ 20 વર્ષ સુધી છે થોડું ઘણું બાળક આપણી પાસે રહે છે, પણ 20 વર્ષ પછી બિલકુલ બાળક આપણું રહેતું નથી. તો આ જે સમય છે તેને માણી લ્યો અને ખૂબ જ સારી રીતે બાળકને સમય આપો. ધંધા બધા જ કરે છે, બિઝનેસ કરે છે. અત્યારે તો વુમન્સ છે એ હાઉસવાઈફને બદલે જોબ પણ કરતી હોય છે, સાથે સાથે બાળક સંભાળવું, ઘર પણ સંભાળવું. પણ જો થોડો ઘણો સમય કાઢીને બાળક સાથે પ્રેમથી રહીએ ને તો આપણને પણ ખ્યાલ આવશે કે તેને શું જોઈએ છે, તેની સાથે કેવી રીતે વર્તવું જોઈએ. અને એક વાત તો ચોક્કસથી થશે કે તે આપણી વાત માનતું થશે. બસ જો આપણી વાત માને એટલે આપણે એક રાજા બની જઈએ છીએ.
છે કે આપણી વાત બાળક માને એટલે આપણને ખૂબ જ ગમતું હોય છે કે નહીં મારું બાળક છે મારી વાત માને છે. આમ તમારે તેને વધારે ટક ટક ના કરવું પડે એ માટે તમારે છે બાળક સાથે વધારે સમય વિતાવવો પડશે.